પશુધનથી ગોબરધન અને ગોબરધનથી સ્વચ્છ ઈંધણની શૃંખલા પર્યાવરણ જીવમૂલ્યોનું નિર્માણ કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને ગુજરાત સરકારે જનમંત્ર બનાવ્યો છે। ગોબર ગેસની આવી ઉપયોગિતાને પારખીને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં પશુધન ધરાવતા 200 કુટુંબોના ઘર આંગણે ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના 70, ગણદેવીમાં 16, જલાલપોરમાં 20, ખેરગામમાં 23 અને ચીખલી તાલુકામાં 71 મળી કુલ 200 કુટુંબના ઘરે ફ્લેક્સી ગોબર ગેસ પ્લાન્ટ શરૂ કરાતા સ્વચ્છ ઉર્જાનો નવો વિકલ્પ મળ્યો છે। આ 200 લાભાર્થીઓએ ફ્લેક્સી ગોબર પ્લાન્ટની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય તે સાબિત કર્યું છે। ફ્લેક્સી ગોબર પ્લાન્ટનું પ્રત્યેક યુનિટ 54,000ના ખર્ચે નિર્માણ પામ્યું છે, જેમાં રૂપિયા 5,000 લાભાર્થીનો લોકફાળો, મનરેગા હેઠળ બાયોગેસ પ્લાન્ટ માટે સ્લરી ટાંકી અને ખાડા માટે ચણતરકામના રૂપિયા 12,000 અને ગોબર પ્લાન્ટ રૂપિયા 37,000 સ્વચ્છ ભારત મિશનમાંથી ફાળવવામાં આવ્યા છે। બાયોગેસમાં મુખ્ય 3 ઘટક છે, ફિલ્ટર, ડોમ ડાયજેસ્ટ અને સ્લરી ટેન્ક। પ્રથમ ઘટક બીટેક PVC પાઇપ હોમ ડાયજેસ્ટ સાથે જોડાયેલ છે, જ્યાં પશુઓનું છાણ, પાણી અને રસોડાનો કચરો સાથે ભળવા માટે નિયમિતપણે રેડવામાં આવે છે। તે ડાયજેસ્ટરમાં ગુરુત્વાકર્ષણ દ્વારા એકત્રિત થાય છે। આ ઘટક પશુઓનું છાણ અને રસોડાના કચરામાંથી અનિચ્છનીય પદાર્થોને દૂર કરે છે। બીજા ઘટક ડોમ ડાયજેસ્ટરમાં પશુઓના છાણની રાસાયણિક પ્રક્રિયા થાય છે, જે બદલામાં બાયોગેસનું ઉત્પાદન કરે છે। તેનો ઉપયોગ રસોઈ ગેસ તરીકે થાય છે। આ ઘટક ડોમ આકારનું માળખું છે, જે બાયોગેસના વહન માટે નળી દ્વારા ઇન્ડક્શન સ્ટવ સાથે જોડાયેલ હોય છે। બાયોગેસના ઉત્પાદન પછી બાકીની નગર સામગ્રી ડાયજેસ્ટરમાંથી ચોરસ સ્લમી ટેન્કમાં પડે છે, જે વધેલ સામગ્રીને બહાર કાઢીને ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે।